તમને એમ કે મારી પાસે ત્રણ ડિગ્રી છે ને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો ને મને ગોલ્ડ મેડલ છ સબ્જેક્ટમાં મળેલો છે ને ધેટ ડઝ નોટ ગેરંટી અ ગુડ જોબ ઇવન ઇફ યુ ગેટ અ ગુડ જોબ વિથ ધસ ઇટ ડઝ નોટ ગેરંટી અ ગુડ ટેન યોર હા એની માટે આ તંત્ર પાછું એક જુદું છે હસતા હસતા એક ક્લાસ થ્રી કર્મચારીએ મને કહેલું કે સ્વામી હું પાંત્રીસ વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લાર્ક અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ દસ સીઓને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે મેં દસ સીઓ બદલાણા પણ તું એનો એ તો કે યસ હું તું શું ભણેલો છું તો કે હું તો સ્વામી બારમું પાસ છું હું દસ સીઓ સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું તો કે હા મેં કું એ તારી સફળતાનું રહસ્ય શું તેણે મને બહુ એક સરસ જવાબ આપ્યો એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા પાંચ દિવસમાં સાહેબને માપી લેવાના લે નવા સાહેબ આવે એટલે પહેલા પાંચ દિવસમાં સાહેબને માપી લેવાના કે અમને શું ફાવે છે શું નથી ફાવતું શું ગમે છે શું નથી ગમતું એમના ટાઈમિંગ શું છે ઉઠક બેઠક આવવા જવાના કેવા લોકોને મળવા ઈચ્છે છે કેવા લોકો ગમે છે કેવા કામ એમને ગમે છે કયા ટાઈમે આપણે વાત કરાય કયા ટાઈમે ન કરાય એવું પહેલા પાંચ દિવસમાં મારા દસ સી ઓ સાથે પાંત્રીસ વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું ક્યારનો ફાયર થઈ જાય ખબર છે કે પાંચ દિવસમાં પછી હસ્તા હસ્ત કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ હું મને એક નાનું દ્રષ્ટાંત આપતો પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે એમને મને બે વખત આવું હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા પાડી અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલા એક કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા આપીએ આ નાની વાત નથી હા આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે બહુ જ તમને ખ્યાલ આવશે એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે એ તમારે તમારે ડેવલપ કરવાની